તાજેતરમાં જ સમગ્ર ભારત દેશમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એટલે કે ભાઈ અને બહેન બંને જણા એકબીજાની રક્ષા માટે ભગવાન ઈશને પ્રાર્થના કરતા હોય છે અને બહેન તેની ભાઈના કાંડા પર રક્ષા કવચ બાંધતી હોય છે અને ભાઈને આશીર્વાદ પણ આપતી હોય છે. આમાં ભારત દેશમાં બોર્ડર પર ફરજ બજાવતા જવાનો કે જેઓ પણ રક્ષાબંધનનો તહેવાર ઉત્સાહભેર ઉજવી શકે અને આ જવાનો ખરા અર્થમાં આપણા ભાઈઓ સાબિત થયા છે, કારણ કે તેઓ દરેકે દરેક બહેનોની રક્ષા કરી રહ્યા છે. તેવા જવાનો સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવી એ એક અમૂલ્ય તક કહેવાય. તેવામાં રક્ષાબંધનના પાવન અવસર નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છની મહિલા પરિષદ તેમજ ઓજસ્વીની બહેનો દ્વારા સમગ્ર ભારત દેશની સુરક્ષા કરતા નવ જવાનોની કલાઈ પર રક્ષાસૂત્ર બાંધી અને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી અને આ કાર્યક્રમનું આયોજન આર્મી કેમ્પ ભુજમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એએચપી અધ્યક્ષ કમલેશભાઈ કોટક, રાષ્ટ્રીય પરિષદ કચ્છ અધ્યક્ષ મીતાબેન શાહ, ઓજસ્વીની અધ્યક્ષ હિનાબેન ઠાકર, મહામંત્રી કિરણબેન પટેલ, કૃષ્ણાબેન ઠક્કર, પ્રાંત મંત્રી હરેશભાઈ પુરોહિત, આરએસપી સૌ પ્રાંત મહામંત્રી ભાવનાબેન પટેલ, એએચપી મહામંત્રી પ્રજ્ઞેશભાઈ ચૌઠાણી, રાષ્ટ્રીય બજરંગ દળના અશોકભાઈ રાઠોડ, મંત્રી ચેતનભાઈ ઠક્કર, રાજેશ ઢેઠી, યોગેશભાઈ પોકાર, મિત્તલબેન તના વગેરે કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી.